નમસ્કાર મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ આજનો વિડીયો બહુ સ્પેશિયલ છે ખાસ છે અને શૂટ કરવા માટે હું બીજી વખત આ લોકેશન ઉપર આવ્યો છું આ છે પેલેસ રોડ વડોદરાનો પેલેસ રોડ અને અહીંયા મારી સામે છે લક્ષ્મી વિલાસ પેલેસ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ પેલેસ બનાવેલું છે એની મુલાકાત આપણે લેવાના છીએ આ પેલેસ બહુ સ્પેશિયલ છે બહુ ખાસ છે શા માટે ખાસ છે કેમ કે ભારતમાં તમે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના વિશાળ બંગલામાં રહે છે એની વાતો તો તમે સાંભળીએ છીએ અંબાણીથી કરીને બીજા ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ આ છે ભારતનું સૌથી મોટું રોયલ રેસિડેન્ટ ભારતનું સૌથી મોટું રોયલ રેસિડેન્ટ આજે પણ અહીંયા રજવાડા ફેમિલીના જે એમના ઉત્તરાધિકારીઓ છે એ અહીંયા વસવાટ કરે છે અને રહે છે તો આ છે વડોદરાનું લક્ષ્મી વિલાસ પેલેસ આ એનો એન્ટ્રન્સ છે અહીંયાથી આપણે મેલમાં પ્રવેશ કરીએ અને આગળ તમને હું ઇન્ફોર્મેશન આપતો રહીશ પાર્કિંગની બિલકુલ આ બાજુ ડાબી તરફ આપણે ચાલીએ તો ત્યાં આ રાજમિલને જોવા માટે ટિકિટ બારી છે જ્યાં આપણે જઈશું અને ત્યાંથી તમે ટિકિટ લઈ અને રાજમિલને જોઈ શકો છો અહીંયા પર પર્સન ટિકિટનો દર જે છે એ બસો પચાસ રૂપિયા છે અને અગર તમે મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ જોવા માગતા હો તો એનો એકસો પચાસ રૂપિયા અલગ ચાર્જ લાગે છે અહીંયા પ્રાઇઝ લિસ્ટ આપેલું છે આ છે બરોડાનો લક્ષ્મી વિલાસ પેલેસ વ્યક્તિગત રીતે જોઈએ તો ભારતમાં આ સૌથી મોટામાં મોટું રેસિડેન્સ છે પાંચસો એકરમાં પથરાયેલું અને આ પેલેસ એટલા માટે બેજોડ છે અલગ છે કે ભારતના મોટા ભાગના જે રાજમહેલો તમે જોવા જાવ મુલાકાતે જાઓ એ ગુજરાતના હોય રાજસ્થાનના હોય યુપી બિહારના કોઈ પણ ક્ષેત્રના હોય ત્યાં ક્યાંક ને ક્યાંક હોટલો ખુલી ગઈ છે ત્યાં કોમર્શિયલ સેન્ટરો ખુલી ગયા છે જ્યારે અહીંયા હજી રાજ પરિવારના જે ફેમિલી છે સમરજીત સિંઘ અને એમના મિસેસ રાધિકા રાજે તો એ લોકો અહીંયા વસવાટ કરે છે સામે જે તમે આ મહેલનો પાર્ટ જોઈ શકો છો એ જે ત્રણ માળનો આખો આ પેલેસ છે એમાં મુખ્ય રેસિડેન્સ છે જ્યાં રાજપરિવાર અત્યારે પણ રહે છે હાલમાં પણ નવરાત્રિના દિવસોમાં જ્યારે ગરબા લેવાય છે અહીંયા અને આખું બરોડા સિટી અહીંયા નવરાત્રિ રમવા માટે આવે છે સ્પેશિયલ પાસ સાથે પેઇડ પાસ હોય છે ત્યારે આ પરિવારના સભ્યો પણ એટલા જ ઉત્સાહથી સામાન્ય નગરજનો સાથે ગરબાનો આનંદ લે છે નવરાત્રિનો આનંદ માણે છે તો આ છે લક્ષ્મી વિલાસ પેલેસ બરોડા અઢારસો અઠોતેરમાં આનું બાંધકામ શરૂ થયેલ અને અઢારસો નેવમાં બાર વર્ષ સુધી એ બાંધકામ ચાલેલ અને એક લાખ એંસી હજાર પાઉન્ડના ખર્ચે આખે આખો આ મેલ બનાવવામાં આવ્યો છે મેલની અંદર ફોટોગ્રાફી એલાવ નથી પણ અંદર તમે જુઓ તો આગ્રાના જે રેડ સ્ટોન છે એનો ઉપયોગ થયો છે તમે ક્યાંક ને ક્યાંક અંદર અને બારે બાંધકામમાં જોઈ શકશો ભૂરા પથ્થરો જે છે એ પુનાથી મંગાવેલા છે ક્યાંક ને ક્યાંક ઇટાલિયન માર્બલ જે છે એનો પણ આમાં ઉપયોગ થયો છે તો એ અઢારસો એંસીનો સમયગાળો છે આજથી લગભગ લગભગ એકસો ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત છે તો તે સમયે અત્યારે તો આપણે ત્યાં તમે મોરબીમાં જાઓ તો કન્સ્ટ્રકશન માટે બાંધકામ માટે દુનિયા આખીનું કલેક્શન હાજર છે સસ્તા ભાવે પણ એ વખતે અવેલેબલ નહોતું તો વિદેશ દેશ વિદેશથી બધેથી મટિરિયલ મંગાવી અને આ બેજોડ અને આબેહૂબ બને એવો મહેલ બનાવવા ટ્રાય કરી છે અંદર ઠેક ઠેકાણે તમે પ્રવેશ કરો ને અગિયાર સ્થળ સુધી અગિયાર પોઈન્ટ સુધી મિત્રો તો બહુ સરસ મજાની કૃતિઓ રાખેલી છે સરસ મજાના એન્ટિક પીસ ગોઠવેલા છે હવે અહીંથી બતાવી શકાય એમ નથી મેં અંદર જઈને જોયેલા છે પણ એટલા બધા બેજોડ છે ને કે તમને ઠેક ઠેકાણે કંઈક ને કંઈક નવું રોમાંચિત જોવા મળશે આખું તમને એક દોઢ કલાક જોવામાં ક્યાં ચાલ્યું જશે ખ્યાલ નહીં આવે તો અઢારસો નેવમાં બનેલો આ રાજમહેલ તે વખતે જે રાજા હતા સયાજીરાવ ત્રીજા એમની પત્ની લક્ષ્મીબાઈ એમનું નામ હતું તાંજોરના એ રાજકુમારી હતા અને રાજાને પરણ્યા હતા તો એના નામ ઉપરથી આમનું લક્ષ્મી વિલાસ પેલેસ નામ રાખ્યું ગાયકવાડ પરિવારનો આ ત્રીજો મહેલ છે રાજઘરાણાનો અને ભારતનો સૌથી મોટો મહેલ છે વ્યક્તિગત રૂપે જોઈએ તો સૌથી મોટું રોયલ ફેમિલીનું રેસિડેન્સ છે તો જ્યારે પણ બરોડો આવો ત્યારે અચૂક અહીંયા આવજો બાંધકામની દ્રષ્ટિએ જોવા જેવો છે અંદર સરસ મજાનો મેલમાં અંદર જોવા જઈએ તો શસ્ત્રગાર પણ છે તે વખતે જે શસ્ત્રોનો ઉપયોગ યુદ્ધ માટે થતો એના માટે પણ એક અલગ રૂમ છે અહીંયા તમે અન્ય ગેટ ઉપરથી મ્યુઝિયમ પણ જોઈ શકો છો પણ એ મેલથી બાજુમાં તમારે ગેટ ચેન્જ કરીને જવું પડે આ મેલની અંદર વાત કરીએ તો શસ્ત્રગ્રહ છે અને છેલ્લે તમે એવું જોવા જેવું ઘણું બધું છે પણ એની સાથે છેલ્લે સૌથી બહાર નીકળશો ને તો એક નાનકડી એવી કેન્ટીન પણ છે જ્યાં તમે નાસ્તો પાણી કરી શકો છો અને એ નાસ્તો મિત્રો ખાતરી રાખજો કે ત્યાંના તમે પપ ખાશો કે ત્યાંની તમે સમોસા ખાશો એ પણ તમને રોયલ લાગશે ત્યાં કેક પણ મળે છે બેકરીમાં આપણે જે ખાઈએ છીએ તે રજવાડી રોયલ કેક એ તમે ખાશો ને ટેસ્ટ વખતે પણ તમને એ રોયલ લાગશે તો એ રોયલનેસની એક ક્ષણ ઉપરથી એક નાનકડા બિંદુ ઉપરથી આ મહેલ એનું જે જીવન છે રજવાડાનું રાજવી ફેમિલીનું એની વિશાળતાનો તમને અનુભવ કરાવશે આનંદ આપશે તો જ્યારે પણ બરોડો આવો ત્યારે જોવા જેવું આ પેલેસના ત્રણ ભાગ છે આ ડાબી તરફ તમે જે જોઈ રહ્યા છો એ સામાન્ય લોકો માટે છે જ્યાં રાજ દરબાર ભરાતો એ અહીંયા વચ્ચેનો જે ભાગ છે સ્પેશિયલ રાજા માટે હતો પોતાના અંગત કાર્યો બેઠક વગેરે માટે અને જમણી બાજુ છે તે સમયે જનાનખાનું સ્ત્રીઓ માટેનું જે સ્થળ છે એ હતું આમાં ટોટલ આ પેલેસમાં એકસો ને સિત્તેર જેટલા મોટા મોટા રૂમો આપેલા છે અને બધે ઠેકાણે તો નથી જોવા દેતા પણ એકસો સિત્તેર રૂમમાં આખે આખો મેલ જે છે એ વેચાયેલો છે અત્યારે આ પેલેસમાં રાજાના જે ઉત્તરાધિકારી છે સયાજીરાવના મહારાજા સમરજીતસિંહ અને શુભાંગિની દેવી ગાયકવાડ એવો અત્યારે હાલમાં પણ અહીંયા રહે છે વસવાટ કરે છે આ વિશાળ રાજમેલમાં ગુજરાતી જીવનશૈલી મુગલ શૈલી સ્થાપત્ય મરાઠી સ્થાપત્ય એની અસર તમને જોવા મળશે પુણ્યની અસર તમને જોવા મળશે વેનિસ સ્ટાઇલ પણ તમને અંદર જોવા મળશે ઇટાલિયન સ્ટાઇલ પણ તમને જોવા મળશે એકસો સિત્તેર રૂમવાળા આ મહેલમાં ત્રણ વિશાળ ભોજન કક્ષ પણ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આખે આખો મહેલ જે છે જે તે સમયે બનાવ્યો અઢારસો નેવુંમાં ત્યારે માત્ર બે જણા માટે જ બનાવવામાં આવ્યો હતો મહારાજા અને મહારાણી સયાજીરાવ ત્રીજા અને લક્ષ્મીબાઈ એમના ધર્મપત્ની એટલે કે મહારાણી મહેલની ખાસિયત એ છે કે તે વખતે પણ લિફ્ટ અને મોબાઈલની સુવિધા હતી અઢારસો નેવુંમાં મિત્રો તો કેમ કે સયાજીરાવ પોતે ખૂબ એજ્યુકેટેડ રાજવી હતા અને દેશ વિદેશમાં ફરતા તો અદ્યતન જે કંઈ પણ જીવનશૈલી છે એનાથી એવું માહિતગાર થયા અને એમણે એ એ પ્રકારે એ સમયે જે કંઈ ઉપલબ્ધ હતું એ એમણે રાજમહેલમાં વસાવવા પ્રયત્ન કર્યો હતો તો અંદર લિફ્ટ ઉપલબ્ધ છે મોબાઈલ સુવિધા પણ ઉપલબ્ધ છે અઢારસો નેવની આપણે વાત કરી છે અતિ ઘણા વર્ષો પહેલાંની આજે પણ આ મહેલ તમને એટલો જ લેટેસ્ટ લાગશે આજના સમયમાં રહેવા માટે પણ એટલો જ તમને બેજોડ લાગશે નહીં તો આ જૂનું મકાન પચીસ ત્રીસ વર્ષ પછી આપણને આઉટ ઓફ ડેટ લાગે છે એવું આ આ રાજમહેલનું નથી અહીંયા સરસ મજાની સ્થાપત્ય મૂર્તિઓ છે ફલી નામના એક કારીગરનું નામ બોલાય છે જેણે શિલ્પ સ્થાપત્ય માટે અલગ અલગ મૂર્તિઓ બનાવેલી છે આ એક સરસ મજાનું અહીંયા પોલ આપેલા છે કે જે સ્પેશિયલ વિદેશથી તે વખતે મંગાવવામાં આવેલા કેમ કે આ મહેલ તે જ્યારે બનાવ્યો ત્યારે મોટાભાગનું મટિરિયલ અલગ અલગ સ્થળથી મંગાવવામાં આવ્યું છે નાસ્તો કરવા માટે અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ છે આમ તો સાડા પાંચસો રૂપિયા થાળીનો ભાવ છે પણ તમે જો ટિકિટ બારી પાસેથી રેફરન્સ લઈને જાઓ તો ફોર નાઇન્ટી નાઇન એટલે કે પાંચસો રૂપિયામાં તમે એક સરસ આલિશાન રોયલ ભોજન લઈ શકો છો અહીંયાથી ગેટની બહાર નીકળી જઈશું આપણે જય શ્રી કૃષ્ણ ભારત થકી જાય